ચાંદીપુરાના અને ખાસ કરીને વોર્ડ નંબર 12માં ચાંદીપુરાના 7 ઉપર કેસ હોય ને કોલેરાગ્રસ્ત જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ હોય, ઘર ઘર માંદગીના ખાટલા હોય, ત્યારે એ બાબત અમે ચકાસતા આજે ભૂગર્ભ ગટરના જે કનેક્શન જે એ ખુલ્લા આપણી નજર સમક્ષ ત્યાં નદીમાં મૂકેલા છે. વાસ્તવિકતામાં આ કનેક્શન જે છે, વાસ્તવિકતામાં જે આ કનેક્શન છે તેને ભૂગર્ભ સામે છે એમાં જોડાણ કરવા પડે. આ 15-20 સોસાયટીનો મેઇન પાઇપ છે ભૂગર્ભ નદી આપણી નજરના સામે છે, જે નદીમાં ખુલ્લે ખુલ્લો પાણી ગટરનો મિશ્રણ થાય છે. નદીના અંદર જે પાણી મિશ્રણ થાય છે એ ડંકીના ભોરમાં ઉતરે છે અને લોકો આરોગ્ય ઉપર એની સીધે સીધી અસર થાય છે. માટે આજે અમારી રજૂઆત છે કે આ ભૂગર્ભના જે કનેક્શન જે રિવરફ્રન્ટમાં જે ભૂગર્ભ બનાવેલી છે સામે ત્યાં જોડાણ થવા જોઈએ. અને સામે આપણે જે આ બ્રિજ છે એની એક્સપાયરી ડેટ પૂરી થઈ ગઈ, સીધે સીધું બ્રિજ જોક ખાઈ ગયો હોય એ નજર સમક્ષ છે આપણી. લોખંડના સળિયા તૂટી ગયા હોય, અલગ અલગ તાર થઈ ગયા હોય એ પણ ખુલ્લું દેખાય છે. માની લ્યો કે માલિક ના કરે ને જો ખમી શકે પણ એવી સ્થિતિમાં નથી, ને મોટી જાનહાની થાય એવી સ્થિતિમાં છે. આ બધું સાથે જે ત્યારે તંત્રને અમે જગાડવાનો આજે પ્રયાસ કર્યો છે પ્રેસ મીડિયા મારફત અધિકારીઓને ભૂગર્ભના અહીંયા સાથે રાખ્યા છે કે તાત્કાલિક ધોરણે આ રિવરફ્રન્ટના ભૂગર્ભ કનેક્શન જોડાણ થાય. અને જો ટૂંકા ગાળામાં આ રંગમતી જો રિવર ફ્રન્ટની કામગીરી ચાલુ થાય એવી એક અમારી માંગણી છે. અને આ કાલાવડ બ્રિજ એને ખરેખર વાસ્તવિકતામાં કાલાવડ બ્રિજથી મહાપ્રભુજી બેઠક સુધીમાં નવો બ્રિજ એક તાત્કાલિક ધોરણે બનાવવું પડે એવી એક અમારી માંગણી છે. જેથી કરીને આ ભૂગર્ભ કનેક્શન દેવાય તો લોકોના આરોગ્ય સાથે જે ચેડા થાય છે એ ન થાય અને ભૂગર્ભ ગટરના કનેક્શન તાત્કાલિક ધોરણે દેવાય. અને લોકો જામનગર મહાનગરપાલિકા દ્વારા જ્યાં જ્યાં ચાંદીપુરાના કેસ થયા છે ત્યાં આરોગ્યોની ટીમ મૂકી અને ચકાસણી કરી જેથી કરીને આવતા દિવસોમાં આ કેસ છે એને આપણે રોકી શકીએ. મારું નામ ફુરકાન શેખ છે, હું વોર્ડ નંબર 6નો કોર્પોરેટર છું બહુજન સમાજ પાર્ટીથી. આજરોજ અમે કમિશનર સાહેબ પાસે આવેદનપત્ર આપવા આવ્યા હતા. આવેદનપત્ર આપવાનું કારણ આ હતું, અમારા વિસ્તારમાં છેલ્લા 1.5 વર્ષથી ભૂગર્ભ ગટરનું કામગીરી ચાલુ છે અને 1.5 વર્ષ પૂર્ણ થવા આવી ગયા, આજરોજ સુધી ત્યાં 1 ઇંચનું સીસીનું કામ નથી. સીસી એટલે રોડ રિપેરિંગનું કામ. 1.5 વર્ષથી એ રાસ્તાની હાલત એવી ને એવી બિસ્માર થઈ ગઈ છે કે જેના કારણે દરરોજ અવારનવાર એક્સિડન્ટ થાય છે. આ તો ઠીક, જે સમર્પણથી લઈ બેડી બંધ જતો જે મેઇન રોડ છે ત્યાં એ મોટા વાહન કે ટ્રકની અવર જવર હોય છે. આ ટ્રકના કારણે વાંથી પાણા ઉડીને આજુબાજુ દુકાનમાં લાગે છે અને નાની મોટી ગાડીઓને સ્લીપ થઈ જાય છે. આ તો બાલાજી પાર્ક જે વિસ્તાર છે ત્યાં અમે રજૂઆત કરી તો કોન્ટ્રાક્ટર દ્વારા ત્યાં માટી નાખવામાં આવે છે ને માટી નાખવાથી ત્યાં આખું આખું ગારો થઈ ગયો છે અને પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે લાગતું નથી કે જામનગર શહેર છે, એવું લાગે છે કે વાડી વિસ્તાર બનાવી દીધું છે. અમારા વોર્ડને વાડી વિસ્તાર જેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. તમે આવો, અમે તો સાહેબને એવી રજૂઆત કરી કે સાહેબ રોડ ઉપર માટી તો નખાઈ ગઈ છે, હવે તમે એક કામ કરો, બિયારણ આપી દો તો અમે વાં ખેતી કરી લઈ. ખેત જેવી પરિસ્થિતિ વાં ઊભી કરવામાં આવી છે ને અમે વારંવાર રજૂઆત કરી છીએ સક્ષમ અધિકારીને, અહીંયાના મેયરશ્રીને, પણ કોઈ જાતનો કોઈ નિરાકરણ આવતું નથી. આજ આના માટે જ અમે અહીંયા આવ્યા હતા ને 7 દિવસના અંદર આમાં કોઈ કાર્યવાહી થશે નહીં તો અમે ભૂખ હડતાલમાં બેસીએ. જય હિન્દ, જય ભારત, જય ભીમ. Gentlemen, we have our third question for the evening after this. This question will be specifically for all the NCC cadets sitting on the lower deck with me. So may we please have the video. Okay, મહેરબાની કરીને ખરેખર અમે
સ્ટેજ પર આવકારવા મારી સાથે જોડાઓ. કલારી અથવા કલારી પેટુ બે મલયાલમ શબ્દોનો બાંધી સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.